દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. જો સ્વાધ્યાય દાખલા નંબર 13.4 નીચેની વિગતો પરથી 56 FE 26 FE 56 અને 83 BI 209 ની બંધન ઉર્જા ગણો. અચ્છા આપણને આપી દીધું છે બે વસ્તુ, એક તો માસ ઓફ 26 FE કેટલા છે, 56 એટલે 55.93 49 39. અને પેલાનો માસ ઓફ બિસ્મથ છે 83 209. બિસ્મથ 209 એનું કેટલું છે, 208.98 0 3 88 U આપી દીધી છે. બંનેની બંધન ઉર્જા MeV માં શોધો. આપણે જાણીએ છીએ MeV માં શોધવી હોય તો જો દરેકે દરેક માટે ઇન્ડિવિડ્યુઅલી લઈ લઈએ તો પહેલા લઈ લઈએ FE 26 અને 56 માટે. ચલો અહીં નંબર ઓફ પ્રોટોન કેટલા થાય, અથવા તો આમ લખીએ ઝેડ બરાબર 26 થશે ને, અને ન્યુટ્રોન કેટલા થશે 56 માંથી 26 વાત કરો એટલે કેટલા થશે 30. યાદ છે ને ન્યુટ્રોનિયન નંબર એટલે 56 માંથી 26 વાત કરો. બંધન ઉર્જા ગણવી છે, બંધન ઉર્જા ગણવી છે તો કેટલા શું કહીશું, માસ ડિફેક્ટ શોધવું પડશે ને, દળ ક્ષતિ, દળ ક્ષતિ શોધીશું. દળ ક્ષતિ માટે આપણે સમીકરણ તો તમને આવડતું હશે, શું થશે ZMP પ્લસ NMN માઇનસ ડેલ્ટા FE માસ FE, સમજો છો ને. તો આપણે દળ ક્ષતિ જો ડેલ્ટા M હોય, જો દાખલામાં બિન ફાલતુ વધારાનું લખાણ નહીં લખવાનું, ઘણા બધા આખું નિબંધના જેમ કે આમાં આ હોય ને આમાં આ હોય ને એટલું બધું લાંબુ કરી નાખે કે વિદ્યાર્થીઓ પોતે પણ ઇરિટેશન માં આવી જાય. નહીં શિક્ષક તરીકે પણ શિક્ષકો જોતા હોય કે વિદ્યાર્થીઓ તમે પણ જયારે એક્ઝામમાં લખો તો બિન જરૂરી લખાણ નહીં, પણ જે જોઈએ છે બધું લખવાનું, લાંબુ નહીં લખવાનું, બરાબર. તો આમાં દળ ક્ષતિ ડેલ્ટા એમ આપણે જાણીએ છીએ, ડેલ્ટા એમ નું સૂત્ર શું થાય, ZMP પ્લસ NMN માઇનસ અહીંયા FE માટે છે તો માઇનસ M ઓફ FE. હા એ નહીં લખીએ તો ચાલશે, દર વખત મેં કહ્યું તો ખરી બિનજરૂરી લખવાનું જ નહીં, શા માટે લખીને મોટું બનાવવું, કોમ્પ્લિકેટેડ કરવું. ઓકે ZMP ઝેડ કેટલા છે આપણે લખી દીધા છે, કેટલા 26 માસ ઓફ પ્રોટોન આપણને આપી દીધા છે, કેટલા લેવાના છે 1.007825 પ્લસ ન્યુટ્રોનિયન નંબર 30 તો આનો 1.008665 માઇનસ માસ ઓફ FE આપેલું છે ને કેટલું છે 20 અચ્છા 55 આના માટે લઈએ છીએ 9349 39 ને આ બધા જ સમા છે U માં છે, આ બધા સમા છે U માં છે, ધીસ ઇઝ ઓલ ઇન યુ. હવે ચલો સાદરૂપ આપો, આનો ગુણાકાર આની સાથે, આનો આની સાથે, બંનેનો સરવાળો ને એમાંથી બાદ કરો, મને ડાયરેક્ટ એક નંબર આપો
0.5284 हाँ पॉइंट 0.5284 एकसठ ईओ आपने जानिए छे ने जो डेल्टा ई बराबर शू थशे 0.5284 पहला तो सूत्र लखी लीजिए डेल्टा ई बराबर डेल्टा एम सी स्क्वायर छे ने आने शू कहीशू डेल्टा ई ने अथवा बंधन ऊर्जा आपने प्रश्न शू पूछे छे बंधन ऊर्जा गणो तो बंधन ऊर्जा लखीए चलो अहीं एफई माटे बंधन ऊर्जा ई बी होय बाइंडिंग एनर्जी तो ई बी इक्वल्स टू डेल्टा एम सी स्क्वायर डेल्टा एम यू में केटला 0.528461 અને આપણે જાણીએ છીએ કેટલા 931.5 આ શું છે સી સ્ક્વેર ને પેલું શું છે એમઈવી અપોન સી સ્ક્વેર સી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ એટલે એમઈવી માં આવી જશે ને આપણને જે માગે છે તો જોઈ લો બાઇન્ડિંગ એનર્જી 492.26 ડેલ્ટા એમ બરાબર આપણી પાસે સૂત્ર છે ને આ પ્રોટોન અને ન્યુટ્રોન નો નંબર લખી દઈએ ચલો અહીં ઝેડ કેટલા છે 83 અને એન કેટલા થશે બાદ બાકી કરો તો 126 થશે 209 માઇનસ 83 126 ઓકે ધેરફોર ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ્સ ટુ ZMP plus NMN minus mass of BI. જે આપણે છે એની વાત કરી છે ઓકે તો ZMP Z 83 mass of proton કેટલો છે 1.00 આમાં લીધું હતું ને આપણે હા 7825 plus ન્યુટ્રોન 126 અને 1.00865 માઇનસ માસ ઓફ બિસ્મથ આપેલું છે ને અહીં આગળ જોશો 208.98 ને આ બધું જ સામા છે યુમાં તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ્સ ટુ ચલો ગુણાકાર કરો અને ફાઇનલ જવાબ લાવો કેટલો થાય છે ફાઇનલ જવાબ 1.76087 યુ ઓકે જો આની બંધન ઉર્જા જો બિસ્મથ જેનું નામ છે 83209 ની બંધન ઉર્જા ઈબી હોય તો ઈબી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે ડેલ્ટા એમ સી સ્ક્વેર ડેલ્ટા એમ 1.760877 ઇન્ટુ 931.5 આ સી સ્ક્વેર છે અને પહેલાનો એકમ શું છે એમ ઈ વી અપોન સી સ્ક્વેર સી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ કરી દઈએ
તો ઈબી કેટલા થશે? ગુણાકાર કરી જુઓ. 1640.25 MeV. ઓકે, હવે બંનેની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા પણ કહી છે ને આપણને. ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધો, ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવાનું કહ્યું છે, બરાબર. ને આમાં જો તમને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કહે તો શું કરશો? હા, ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા આમાં શોધવાનું કહે તો EBN બરાબર EB અપોન A. EB તમારા પાસે કેટલું છે? 492.2614. અને A કેટલા છે? અહીંયા A 56. તો EBN શોધી શકો જો તમને પૂછ્યું હોય તો. હા, થોડુંક વધારે તમને સમજાવી દઈએ. હા, 8.790 MeV. અહીંયા પણ એ જ રીતે જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછી હોય EBN હોય તો એ જ EB અપોન A. EB ની કિંમત 1640.2569 ભાગ્યા A કેટલા છે અહીંયા આગળ? 209. કેટલા આવશે જવાબ? 7.848 MeV. ઓકે, તો દેખી ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અહીંયા ઓછી છે ને અહીંયા વધારે છે, કારણ કે આ લોખંડ છે, લોખંડની બંધન ઉર્જા વધારે હતી, ખબર છે ને? તો ન્યુક્લિયર દીઠ પણ વધારે હશે, આની બંધન ઉર્જા ઓછી છે તો ન્યુક્લિયર દીઠ પણ ઓછી હશે. આમ તમને જોતા બંધન ઉર્જા વધારે લાગે 1640 અને આ કેટલા છે? 492. પણ અહીંયા આની સંખ્યા ઓછી છે. કોની? પ્રોટોનની સંખ્યા. અહીંયા જો ન્યુક્લિયરની સંખ્યા કેટલી છે? 56. ને અહીંયા કેટલા છે? 209. એટલે ડિવાઈડ કરવાથી આની બંધન ઉર્જા ઓછી હશે, એટલે 7 થી 8 થી ઓછી છે આની. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધીસ વન.